જિલ્લામાં કુલ 670 કેસ પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી પાલિકાના જણાવ્યા પ્રમાણે ગઈકાલ સુધીમાં 30 વ્યક્તિના મોત નિપજ્યા છે, જ્યારે ગઈકાલ સુધીમાં 136 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. ગતરોજ નવા નોંધાયેલા 70 કેસમાં સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ, વેઢળ, ટાટા કન્સલ્ટની કંપનીના એન્જિનિયર તેમજ એક પરિવારના માતા પુત્રનો પણ સમાવેશ થયો છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિવિલ હોસ્પિટલના કોરોના સામે જંગ લડી રહેલા 2 મહિનાની બાળકી સહિત કુલ 58 પોઝિટિવ દર્દીઓ સાજા થતા શનિવારે તેમની રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં પહેલી વખત સુધીમાં વધુ 58 દર્દીઓને એક સાથે રજા આપવામાં આવી હતી. સુરત જિલ્લાના મોતનો આંકડો 30 પર પહોંચ્યો છે, જ્યારે રિકવરીનો આંક 136 પર પહોંચ્યો છે, જેથી મોતની સામે રિકવરીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.